હે ફ્રેન્ડ્સ, હાય. ચલો આજે હું તમને એક ક્રાઇમ સંભળાવું છું. સાંભળજો બધા ધ્યાનથી. હેલો હેલો, હાઉ આર યુ? હેલો હેલો, હાઉ આર યુ? આઈ એમ ફાઇન, આઈ એમ ગ્રેટ. હેલો હેલો, હાઉ આર યુ? હેલો હેલો, હેલો હેલો, હાઉ આર યુ? આઈ એમ ફાઇન, આઈ એમ ગ્રેટ. હેલો હેલો, હાઉ આર યુ? આઈ એમ ફાઇન, આઈ એમ ગ્રેટ. હેલો હેલો, હાઉ આર યુ? હેલો હેલો, આઈ એમ ફાઇન, આઈ એમ ગ્રેટ. હેલો હેલો, હાઉ આર યુ? આઈ એમ હંગ્રી, આઈ એમ સેડ. હેલો 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 હેલો, હાઉ આર યુ? આઈ એમ ફાઇન, આઈ એમ ગ્રેટ. ફ્રેન્ડ્સ, રાઇમ્સ સાંભળી બધાએ ધ્યાનથી. શું હતું રાઇમ્સમાં? હેલો, હાઉ આર યુ? એનો આન્સર શું હતો? ફાઇન, ગ્રેટ હતો ને. આ ફ્રેન્ડ્સને મળીએ ત્યારે શું કહીએ છીએ? હાય કહીએ છીએ ને. હાય, હેલો કહીએ છીએ. આવી રીતના તમે મળો છો તમારા ફ્રેન્ડ્સને ત્યારે હાય હલો કહ્યું છો ને. હા, તો આજે આપણે આ જ ગ્રેટિંગ વર્ડ્સ શીખવાના છે. જેમ કે હાય, હાય, હેલો, ગુડ મોર્નિંગ, હાઉ આર યુ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ. આ બધા ગ્રેટિંગ્સ વર્ડ્સ છે ને, એનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરવાનો છે, કેવી રીતે કરવાનો છે એ આજે આપણે આ વિડીયો દ્વારા શીખીશું. તમે બધા રેડી છો ને મારી સાથે શીખવા માટે? તો ચાલો આજે હું તમને કહું આપણે ગુડ મોર્નિંગ નો ઉપયોગ ક્યારે કરીએ છીએ. ખબર છે ફ્રેન્ડ્સ, સવારમાં તમે જ્યારે આવો છો સ્કૂલે કે ઘરમાંથી કોઈ બી સભ્યને મળો સવારે, ત્યારે શું કહેવાનું સવારમાં પહેલા? ગુડ મોર્નિંગ. તમે કહો છો તમારા મમ્મીને, પપ્પાને, દાદાને, દાદીને કહો છો ગુડ મોર્નિંગ સવારમાં? હા, તો રોજ સવારે ઉઠો ત્યારે મમ્મી પપ્પા અને ઘરના તમામ સભ્યોને ગુડ મોર્નિંગ કહેવું. પછી ફ્રેન્ડ્સ, જ્યારે આપણી શાળા ચાલુ થશે, સ્કૂલ ચાલુ થશે, ત્યારે તમે સ્કૂલે આવો ને, ત્યારે ટીચર્સને પણ ગુડ મોર્નિંગ કહેવાનું સવારમાં બધાએ. એટલે સવારમાં શું કહેવાનું હોય? ગુડ મોર્નિંગ. ફ્રેન્ડ્સ, હવે તમને ખબર પડી ને આપણે ગુડ મોર્નિંગ ક્યારે કહેવાનું છે? ખબર પડી ને. ચાલો હવે આપણે સેકન્ડ વર્ડ શીખીશું, ગુડ આફ્ટરનૂન. શું શીખીશું આપણે? ગુડ આફ્ટરનૂન. ફ્રેન્ડ્સ, તમને ખબર છે ગુડ આફ્ટરનૂન ક્યારે કહેવાનું? હા, 12 વાગ્યા પછી તમે કોઈને પણ મળો તો ગુડ આફ્ટરનૂન. એ જ રીતે તમે જ્યારે સારાએ આવો બપોરે, બપોરે 12 વાગ્યા પછી કોઈ પણને મળો તો શું કહેવાનું? ગુડ આફ્ટરનૂન. ફ્રેન્ડ્સ, હવે ખબર પડી ગઈ ને ગુડ આફ્ટરનૂન ક્યારે કહેવાનું છે? ચાલો તો હવે આપણે શીખીશું ગુડ ઇવનિંગ. ફ્રેન્ડ્સ, તમને ખબર છે ગુડ ઇવનિંગ નો ઉપયોગ આપણે ક્યારે કરવાનો છે? હા, સાંજે. ક્યારે કરવાનો છે? સાંજે. જ્યારે પણ તમે કોઈને મળો સાંજે, ત્યારે કહેવાનું ગુડ ઇવનિંગ. કહો છો બધા ગુડ ઇવનિંગ? હા, સારું. નહીં કહેતા હોય તો હવે કહેજો. શું કહેવાનું? ગુડ ઇવનિંગ. ઓકે, તમને ખબર પડી ને ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ નો ઉપયોગ આપણે ક્યારે કરવાનો છે? સારું, તો ચાલો હવે કહીશું ગુડ નાઇટ. તમને ખબર છે ફ્રેન્ડ્સ ગુડ નાઇટ ક્યારે કહો છો તમે? કોણ કહેશે? સારું, જો હું કહું ગુડ નાઇટ ક્યારે કહું છે, રાતે સુઈ જાઓ છો ને તમે, ત્યારે શું કહો છો મમ્મીને અને પપ્પાને? હા, ત્યારે જ્યારે તમે રાતે સુઈ જાઓ છો ત્યારે કહેવાનું મમ્મી પપ્પાને
ગુડ નાઇટ. એટલે રાતે સૂતી વખતે શું કહેવાનું હોય છે? ગુડ નાઇટ. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો હવે બીજો વર્ડ જોઈએ. પ્લીઝ, સાંભળ્યું છે કોઈ દિવસ ફ્રેન્ડ્સ આ? હા, પ્લીઝ. આપણને કોઈ વસ્તુ જોઈએ છે કોઈ પાસેથી, તો કઈ રીતે લેવી? પ્લીઝ. જો ફ્રેન્ડ્સ, તમારા ફ્રેન્ડ્સ પાસે તમને પેન્સિલ જોઈતી હોય તો તમારે શું કહેવાનું? પ્લીઝ ગીવ મી અ પેન્સિલ. શું કહેવાનું છે ફ્રેન્ડ્સ? પ્લીઝ ગીવ મી અ પેન્સિલ. આ રીતે તમે કોઈ પણ વસ્તુ માંગો તમારા ફ્રેન્ડ્સ પાસે, મમ્મી પાસે, પપ્પા પાસે, કોઈ પણ પાસે, તો શું કહેવાનું? પ્લીઝ. ઓકે ફ્રેન્ડ્સ, હા ચાલો તો હવે આપણે આગળ જોઈએ. ફ્રેન્ડ્સ, આપણને કોઈ વસ્તુ આપે કે કોઈ પણ વસ્તુ આપે તો આપણે શું કહેવું જોઈએ એમને? ખબર છે તમને? થેન્ક યુ. શું કહેવું જોઈએ? થેન્ક યુ. તમારા ફ્રેન્ડ્સ હોય, મમ્મી હોય, પપ્પા હોય, દાદા હોય કે દાદી હોય કે ઘરના કોઈ પણ સભ્ય હોય, આપણને જ્યારે કોઈ વસ્તુ આપે, ગિફ્ટ આપે, ચોકલેટ આપે, તો આપણે શું કહેવું જોઈએ? થેન્ક યુ. શું કહેવું જોઈએ? થેન્ક યુ. ઓકે ફ્રેન્ડ્સ, ખબર પડી ને હવે થેન્ક યુ નો ઉપયોગ આપણે ક્યારે કરવાનો? હા, કોઈ આપણને વસ્તુ, ગિફ્ટ કે કોઈ પણ વસ્તુ આપે તો આપણે થેન્ક યુ કહેવાનું છે. હવે ત્યારબાદ વેલકમ. શું આવશે? વેલકમ. તમને ખબર છે ફ્રેન્ડ્સ વેલકમ ક્યારે કહેવું જોઈએ? ચલો હું કહું તમને. જ્યારે આપણા ઘરે કોઈ મિત્ર આવે, ફ્રેન્ડ્સ આવે કે કોઈ પણ મહેમાન આવે ત્યારે શું કહેવું જોઈએ? વેલકમ. જેમ તમે લોકો સ્કૂલે જાઓ છો ત્યારે ટીચર્સ તમને વેલકમ કરે છે ને ફર્સ્ટ ડે, હા એ રીતે તમે પણ તમારા ઘરે કોઈ મહેમાન આવે કે કોઈ પણ આવે તો વેલકમ કહેવું જોઈએ. શું કહેવું જોઈએ? વેલકમ. ફ્રેન્ડ્સ, આપણાથી ભૂલ થાય તો શું કહેવું જોઈએ? ખબર છે તમને? ચલો હું કહું, સોરી. આપણાથી ભૂલ થાય તો શું કહેવું જોઈએ? સોરી. એ જ રીતે કહું, જો તમારા, તમે ઘરે છો, તમારાથી પાણી ધોડાઈ ગયું કે મમ્મીએ પોટું કર્યું છે અને તમે ચાલીને જાઓ અંદર, તો મમ્મીને શું કહેવાનું? સોરી. પછી ક્લાસમાં હોવ તમે, તમારી બાજુમાં ફ્રેન્ડ્સને હાલી જાય થોડો આપણાથી, તો પણ સોરી કહેવાનું. પછી તમે જ્યારે લાઈનમાં ચાલતા હોવ અને ભૂલથી તમારાથી કોઈને ધક્કો લાગે તો શું કહેવું જોઈએ? સોરી. ઓકે ફ્રેન્ડ્સ, બધા શબ્દોનો ઉપયોગ કરજો એટલે તમને પણ આવડી જશે. તો આજે આપણે કયા કયા વર્ડ શીખ્યા ફ્રેન્ડ્સ? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, હાય, હલો, હાઉ આર યુ, પ્લીઝ, સોરી, વેલકમ. ઓકે ફ્રેન્ડ્સ, આ શબ્દો તમે પણ ઘરે વારંવાર વાતચીતમાં ઉપયોગ કરતા રહેજો એટલે તમને સારી રીતે આવડી જશે. ચાલો હવે આપણે નાની એક્ટિવિટી કરીશું. હું જે પિક બતાવું એમાં કઈ ક્રિયા છે, એમાં શું થઈ રહ્યું છે, ત્યારે આપણે કયા વર્ડનો ઉપયોગ કરવાનો છે એ તમારે કહેવાનું છે. ફ્રેન્ડ્સ, ચિત્ર તમે ધ્યાનથી જોજો અને પછી મને કહેજો કે આ ચિત્રમાં આ વસ્તુ થઈ રહી છે તો આપણે શું કહેવું જોઈએ. ઓકે. જુઓ ફ્રેન્ડ્સ, આ પિક શેનું લાગે છે? સુરત દાદા નીકળી રહ્યા છે, પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે, એટલે સવાર પડ્યો હોય એવું લાગે છે ને ફ્રેન્ડ્સ? તો સવારમાં આપણે શું કહેવાનું છે? ગુડ મોર્નિંગ. શું કહેવાનું છે? ગુડ મોર્નિંગ. જુઓ ફ્રેન્ડ્સ, હવે આ પિકમાં શું લાગી રહ્યું છે તમને? સુરત દાદા ઉપર આવી ગયા છે,
ગરમી જેવું લાગે ને ઉપર આવે ત્યારે સુરતદાદા, બપોરે સુરતદાદા ક્યાં હોય? માથા ઉપર દેખાય ને આપણે ઉપર જોઈએ તો આકાશમાં, હા તો આ સમય બપોરનો છે. તો આપણે શું કહેવાનું છે? ગુડ આફ્ટરનૂન, ગુડ આફ્ટરનૂન. જો ફ્રેન્ડ્સ, આ પિક કયા સમયનો લાગે છે તમને? આકાશ કેટલું સરસ દેખાય છે. જ્યારે સુરત દાદા આથમવાના હોય ને ત્યારે સાંજે તમે જોજો આકાશમાં, આ રીતે આકાશ દેખાય છે, એટલે આ સાંજનો સમય છે. તો ફ્રેન્ડ્સ, તો સાંજના સમયે શું કહેવાનું છે ફ્રેન્ડ્સ? ગુડ ઇવનિંગ. શું કહેવાનું છે? ગુડ ઇવનિંગ. જુઓ ફ્રેન્ડ્સ, હવે આ પિકમાં શું દેખાય છે? કયો સમય હશે આ? આકાશમાં તારા છે, ચાંદા મામા દેખાઈ રહ્યા છે અને અંધારું થઈ ગયું છે. તો આ સમય કયો છે? રાત્રિનો. તો રાતે સૂઈ જાવ ત્યારે શું કહેવાનું છે ફ્રેન્ડ્સ? ગુડ નાઇટ. શું કહેવાનું છે ફ્રેન્ડ્સ રાતે સૂઈ જાવ ત્યારે? ગુડ નાઇટ, ગુડ નાઇટ. ફ્રેન્ડ્સ, આ પિકમાં શું દેખાય છે તમને? બોય દેખાય છે ને એક. બોય ઘરની અંદર આવે છે, એટલે કોઈના ઘરે ગયો હશે ને. તો કોઈ આપણા ઘરે આવે તો શું કહેવાનું છે આપણે? વેલકમ. શું કહેવાનું છે? વેલકમ. જુઓ ફ્રેન્ડ્સ, હવે આ પિકમાં શું દેખાય છે તમને? હા, મમ્મી એની છોકરીને ગિફ્ટ આપે છે. તો આપણને કોઈ ગિફ્ટ આપે કે કોઈ વસ્તુ આપે તો આપણે શું કહેવાનું છે? થેન્ક યુ. શું કહેવાનું છે? થેન્ક યુ. જુઓ ફ્રેન્ડ્સ, હવે આ પિકમાં શું દેખાય છે તમને? શું લાગે છે શું થયું હશે? હા, બે ફ્રેન્ડ્સ છે, તમારા જેવી નાની નાની ધીંગલીઓ છે ને. તો એક ધીંગલી રિસાઈને બેસી ગઈ છે, તો બીજી એની ફ્રેન્ડ્સ એને મનાવવા આવે છે. તો શું કહેશું આપણે? સોરી. ફ્રેન્ડ્સ, આપણાથી ભૂલ થાય તો શું કહેવું? સોરી. જો તમારાથી પણ કંઈ ભૂલ થઈ જાય તો તમારે પણ સોરી કહેવું જોઈએ. સોરી. ફ્રેન્ડ્સ, તમે પણ આ બધા વર્ડ્સનો ઉપયોગ કરજો, એટલે તમને પણ આવડી જશે આ બધા વર્ડ. તો આજના આપણા વર્ડ હતા ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, વેલકમ, થેન્ક યુ, સોરી, પ્લીઝ, બાય.